રાજ્યમાં નવી સરકારમાં મંત્રીઓની જેમ હવે અધિકારીઓમાં પણ નો રિપીટ થિયરી અપનાવાશે. ગઈકાલે રાજ્યમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં બપોરે 24 જેટલા ધારાસભ્યોને મંત્રીપદના શપથ બાદ સાંજે કેબિનેટ બેઠકમાં ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. નવા મંત્રીઓને ખાતાની ફાળવણી બાદ હવે કામચલાઉ અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરવામાં આવી રહી છે. હાલમાં તમામ નવા મંત્રીઓના પીએપીએસને 2 મહિના માટે નિમણૂક કરવામાં આવી છે. કાયમી ધોરણે નવા અધિકારીઓની નિમણૂક માટે ચહલપહલ શરૂ થઈ ગઈ છે. અગાઉ રૂપાણી સરકારના મંત્રીઓને ત્યાં પીએપીએસ રહી ચૂકેલા અધિકારીઓ માટે પણ નો રિપીટની થિયરી અપનાવાઈ રહી છે અને જવાબદારી અગાઉ રૂપાણી સરકારના મંત્રીઓને ત્યાં પીએપીએસ રહી ચૂકેલા અધિકારીઓ માટે પણ નો રિપીટની થિયરી અપનાવાઈ રહી છે અને નવા જ અધિકારીઓની નિમણૂક કરવાનો આગ્રહ રખાઈ રહ્યો છે. ભૂતકાળમાં મંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા જે અધિકારીઓની છબી ખરડાઈ હશે અને તેમને રિપીટ કરવામાં નહીં આવે, સાથે જ ધારાસભ્ય અને કાર્યકરનું માન ન જળવાયું હોય તેવા પીએપીએસને પણ રિપીટ કરવામાં આવશે નહીં.